અધ્યાય છઠ્ઠો સુત કહે છે, સારા ભાવથી ભક્તિનો આશ્રય કરી રહેનારા વ્યાસજી ત્યાં આવ્યા. ત્યાર પછી તેણે સર્વ જાણનારા સનત કુમારને સંદેહ પૂછ્યો. હે બ્રાહ્મણો, માં ઉત્તમ મહામુનિ બ્રહ્મરૂપ ભગવાન સનત કુમાર, આપની કૃપાથી હું સાંભળવાની ઈચ્છા રાખું, માટે આ મારો સંશય મટે તેવું કૃપા કરીને કહો. આ જે મારો પ્રશ્ન છે તે ત્રણેય લોકમાં મેં સારી રીતે પૂછેલ છે, પણ યથાર્થ જાણવાનો કયો, જણાવવામાં કયો પુરુષ સમર્થ હોય કે જે મને બરાબર સમજાવે. માટે હે ભગવાન સનત કુમાર, ભૂત ભવિષ્યમાં જગતના ઈશ્વરથી મળેલી શક્તિથી આપ સાંભળવા માટે સમર્થ છો, તેથી સારા વ્રત વાળા અમે સાંભળીએ છીએ, માટે તમે શંકરનો મહિમા કહો. સનત કુમાર કહે છે કે આ જગત હાલમાં દેખાય છે તે પૂર્વે તેવું જ હતું, ને તે પ્રલયના અંતમાં સમુદ્રમાં જલમય થઈ ગયું. તે વખતે અગ્નિ, વાયુ, સૂર્ય, પૃથ્વી, 10 દિશાઓ, ચંદ્ર, નક્ષત્ર, મુહૂર્ત, કરણ, વે દેવતાઓ, અસુરો કે રાક્ષસો ન હતા. એ સર્વ તે ઈશ્વરના તેજમાં ટંકાઈ ગયેલા, યથાર્થ લય પામી ગયા. તે વખતે હું કોઈ ભૂલવામાં શક્તિમાન ન હતો, તેથી પ્રલયને જોઈને મોહ પામી ગયો, ને ચેષ્ટા વગરનો ઘણા કાળ સુધી ઉભો રહ્યો. તે વખતે લાખો કરોડો અને હજારો મનુષ્યોના હિન હિત કરવાની ઈચ્છાથી વિકરાળ તે મોટી દાઢવાળું શોભાયમાન મુખ કમળ ધારણ કરીને નગારાના શબ્દની સાથે ગર્જતા ગાજતા મેઘની ગર્જનાની બરોબર હાંસીને ભગવાન શિવજી નીચે મુજબ બોલ્યા કે હું એક જ છું, અને યુગે યુગે પ્રાણીઓ મારી સાથે લઈ પામે છે અને સાથે ઉત્પન્ન થાય છે. માટે મૂઢ બની ગયેલા તમે શા માટે શોક કરો છો? મેં માયાથી ઉત્પન્ન કરેલા રુદ્ર મારી સહાયથી લોકને સર્જે છે, નિશ્ચય જાણવું. એમ કહી શિવજી અંતર ધ્યાન થઈ ગયા. હે ભાગ્યશાળી ઋષિઓ, અમે જેવી રીતે સ્થાવર જંગમ પ્રાણી કહ્યા છે તે ક્રમ પ્રમાણે સાંભળો. અન્ન બ્રહ્મા દેવતા વાળું છે, અન્નમાં પ્રાણ રહ્યા છે, અન્નથી પ્રાણી માત્ર ઉત્પન્ન થાય છે, અન્ન યજ્ઞથી ઉત્પન્ન થાય છે, યજ્ઞથી વરસાદ વરસે છે, અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. તે સર્વ બ્રહ્મ યજ્ઞમાં રહ્યું છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, કલ્પ, ઉપનિષદ, મંત્ર, આરણ્યક, રહસ્ય અને અર્ણવર્ષિષ વગેરે એક અક્ષર પરબ્રહ્મ રૂપ ઓમકાર કહેવાય છે. સાંખ્ય યોગમાં કુશળ લોકોએ ઓમકારને વેદના 6 અંગની સાથે અક્ષર બ્રહ્મ કહેલો છે. એ પ્રણવ ગાયત્રીથી ઉત્પન્ન થયેલો છે, માટે તેને મોટા અક્ષર બ્રહ્મ રૂપ જાણી હું શક્તિ બ્રહ્મા અને વિષ્ણુ પણ તે પ્રણવનું યજન કરીએ છીએ. એ રીતે યજ્ઞ લોકો તથા શાસ્ત્રની પ્રતિપતિ બ્રહ્માએ કરેલી છે. શિવજી એવા વચન કહી ત્યાં અંતર ધ્યાન થયા. કમળની ઉત્પન્ન થયેલા બ્રહ્મા તે શિવજીના વચન સાંભળી પ્રયત્ન વગર નિત્ય મુક્ત મહાદેવને પામ્યા. યથાર્થ ઓળખવા લાગ્યા. તે મહાદેવની 5 મૂર્તિઓ કહું છું. પહેલી ઉદ્રોમા નામની ભયંકર ભગવાન શંકરની મૂર્તિ છે, અને બીજી સૂર્યના સરખી ક્રાંતિવાળા અઘોર મૂર્તિ છે. ત્રીજી પરમાત્મા ભગવાન શંકરની ચંદ્ર સંબંધી મૂર્તિ છે. ચોથી ભગવાન એવા શિવની કુબેરની મોટા અંગવાળી મૂર્તિ છે. પાંચમી ઈશાન રૂપ એવા નામની શિવજીની મૂર્તિ છે કે જેને પરબ્રહ્મ પદ રૂપ છે, અને સર્વ શ્રુતિએ પ્રતિપાદન કરેલ છે. તેને સૂક્ષ્મ ધ્યાન યોગથી ચિંતવનારા વિદ્વાન લોકો જુએ છે. એવી રીતે એ ભગવાન રુદ્ર 5 પ્રકારથી પ્રકાશિત દેખાય છે. તે શિવની મૂર્તિ લોકો લોક તથા વેદને વિશે જુદા જુદા પ્રકારે મનાય છે. તેમાં પહેલી મૂર્તિ ક્રીડા કરે છે, બીજી મૂર્તિ તપ કરે છે, ત્રીજી મૂર્તિ લોકનો સંહાર કરે છે, ચોથી મૂર્તિ પ્રજાને સર્જે છે, પાંચમી મૂર્તિ વાસ્તવિક
જ્ઞાનના સાચા ભાવનો આશ્રય કરી આ જગતમાં વ્યાપીને રહે છે, એટલે સર્વના ઈશ્વર સર્વ પ્રાણીમાં રહેલા શિવજી સૃષ્ટિ અને પ્રલય કરવાના પરાક્રમ વાળા છે. યથાર્થ અખંડ જ્ઞાનરૂપ પરબ્રહ્મથી જુદા દેખાતા જગતનું અસત્યપણું છે. માટે જગત જેથી થાય છે ને જેમાં સમાય છે તે આ શિવજી સર્વ પ્રાણીની રક્ષા કરનાર ઈશાન નિયંતા કહેવાય છે. સર્વ પ્રાણીની ઉત્પત્તિ નાશ સાથે મળવું જેવું વિદ્યા અને અવિદ્યા વગેરેને જાણે છે. માટે આ લોકમાં ભગવાન એ રીતે કહેવાય છે, માટે કહેવાય છે અને મોટાથી પણ મોટા છે. માટે જેની બ્રહ્માદિક દેવતાઓ પણ પૂજે છે. ઉત્પન્ન થયેલું જગત તેની મત્તાથી મોટું અને નિત્ય પાસે છે. યથાર્થ તેની મોટાઈ જગતમાં વ્યાપી છે. તે માટે મહાદેવ એવી રીતે કહેવાય છે. જેનાથી ચરાચર ત્રિલોક્ય નાશ પામે છે તે શિવજીની રૂપ જીવ જીવનું જન્મ મરણ રૂપી બંધન પામે છે તે માટે પશુપતિ કહેવાય છે. પોતે જગતના માતા પ્રમાતા રૂપ થઈને રહ્યા છે. માટે લોકના અનંત ઉત્તમ પ્રિય આત્મા કહેવાય છે. લોકમાં પોતે પોતાની મેળે થાય છે માટે સ્વયંભૂ કહેવાય છે. બ્રહ્માનું એક વધારે પાપરૂપી સ્થાપિત મસ્તક કાપીને તેનું ખોપરી પોતે ધારણ કર્યું માટે તેને કપાલી એ રીતે બ્રહ્માદિક મુનિઓ કહે છે. કલ્પને અંતે ત્રિલોક્ય શિવ શંકરને વિશે લય પામે છે. માટે સર્વર તક એટલે પ્રલય કરનાર ઘાતતા અર્થાર્થ ધારણ કરનાર શંકર કહેવાય છે. આ પ્રાણીઓ જેના કરતા અધિક જોઈ શકતા નથી એટલે પોતે સર્વથી અધિક હોવાને લીધે વિશ્વેશ્વર તથા ઈશાન કહેવાય છે. વળી તે દેવ મોટા મોટાઓથી પણ મોટા છે. માટે મોટાઓ પણ તેની પૂજા કરે છે. માટે તેમજ મોટા દેવો જેની પાસેથી મોટા ઐશ્વર્યની ઈચ્છા રાખે છે તે માટે મહેશ્વર કહેવાય છે. જેથી ચરાચર ત્રિલોક્ય યથાર્થ સ્થાવર જંગમ બ્રહ્માંડ બ્રહ્મને જાણનારું થાય છે. પોતે સ્વતઃ સિદ્ધ સ્વાભાવિક મોટાપણાથી ને બધાને વધારવાની શક્તિથી બ્રહ્મ કહેવાય છે. કે જે બ્રહ્મ એવું તે ગુપ્ત છે. જેને આવું આ બ્રહ્મ એમ નિર્વિનિશ્ચિત કરી શકાતું નથી, યથાર્થ દેખાડી શકાતું નથી. એટલે ચક્ષુરાદી ઇન્દ્રિયોને પ્રત્યક્ષ વિષયરૂપ કરી શકાતું નથી. અક્ષર પ્રધાન પ્રત્યે પોતે સ્વરૂપથી શુદ્ધ છે તો પણ નીલ લોહિત પ્રધાનના સંબંધથી રજોગુણ તમોગુણથી મલિનતાને પામેલા હોય નહીં તેમ ભાસે છે. માટે જ્યાં સુધી પ્રાણમય કોષ છે ત્યાં સુધી તે બ્રહ્મ સાવરણ યથાર્થ આવરણવાળાની પેઠે દેખાય છે. જે દેવ દેવેશ્વરને જોઈ તમામ નિવૃત્તિને પામે છે તે દેવ અક્ષરથી પર છે ને તે દેવ અક્ષરથી પર છે ને જેના સ્વરૂપ આરાધનથી આપણે દેવતાઓ પહેલાથી અક્ષર થયા છીએ. આપણે દેવોના દેવતા છીએ ને આપણા દેવતા રુદ્ર છે. દેવ લોકો બ્રાહ્મણના દેવતા છે ને તે બ્રાહ્મણો બાકીના બીજા સર્વ લોકોના દેવતા છે. એ રીતે દેવમાં દેવતાઓના પણ રુદ્ર પરમ દ્વૈવત રૂપ છે. એવી રીતે જે તેને તત્વથી જાણે છે તે નિત્ય બ્રહ્મનું કીર્તન કરે છે તેની આપત્તિ માત્ર મટી જાય છે. ઇતિ શ્રી શિવ પુરાણે સનત કુમાર સંહિતા ગુર્જર ભાષાએ બ્રહ્મ ગીતો પ્રખ્યાન નામ ષષ્ઠો અધ્યાય અધ્યાય 7મો. સનત કુમાર કહે છે, વાયુ પૃથ્વી તેજ જલ અને તત્વોના કારણોનો સમૂહ વિરૂપાક્ષથી ઉત્પન્ન થાય છે. તે તમામ જગત વિરૂપાક્ષથી પ્રવર્તે છે. શિવજીના પંખાથી વિષ્ણુ ઉત્પન્ન થયા છે તથા દેવતાઓ લિંગથી થાય છે. લિંગથી સ્થાવર જંગમ જગત ઉત્પત્તિના ધર્મ સાથે થયું છે અને તે ભગવાન શિવજી આદિ અંત વગરના લિંગ મૂર્તિ એટલે નિરવય મૂર્તિ છે. હે બ્રાહ્મણો, આવા ઘણા વાક્યોના કારણોથી થોડા અક્ષર વાળું આ શિવ તત્વ ગુપ્ત રહેલું છે તે તમે મારી પાસેથી એકાંત
નિશ્ચયપૂર્વક સાંભળો. પૂર્વકાળમાં હું વિષ્ણુ, ઇન્દ્ર અને બીજા દેવતાઓ વિરૂપાક્ષની આંખના મટકો મારવાના વખત જેટલી સ્થિતિ વાળા છીએ. યથાર્થ તેને નિમિષ માત્ર વખત સુધી જીવનારા છીએ. એ બ્રાહ્મણો, જે નિત્ય પરમ તત્વને મારાથી નિશ્ચય કરી શકાતું નથી તેને ઈશ્વર કહે છે. તે રુદ્ર અચિંત્ય નિયમ વાળા છે, અર્થાત સર્વવ્યાપી છે. તે રુદ્રનું બળ તથા પરાક્રમ અચિંત્ય છે. તેમની માયા પણ અચિંત્ય છે, જે ભક્તિ વિના જાણી શકાતી નથી. તેને નિત્ય રુદ્ર કહે છે, ને પરમ પદ પણ રુદ્રમાં રહેલું છે. રુદ્ર સમાન બીજા કોઈ દેવને અમે જાણતા નથી. જે લોકો પરમેશ્વરના ભક્તિવાન દેખાય છે તે લોકો કદી સ્વેચ્છાચારથી વર્તનાર, યથાર્થ અનિષ્ટાચરણ વાળા છતાં પણ હંમેશા શુદ્ધ અંતકરણ વાળા સદા ઉપવાસી મુનિઓ સરખા છે. સર્વ પ્રકારના પાપ વાળા પણ જે પ્રાણીઓ મહેશ્વરને શરણે રહેલા છે તે બહુના પાપને નહીં પામતા પરમ ગતિ પામે છે. નિરંતર અશ્વમેઘ યજ્ઞ કરનારા ઉત્તમ બ્રાહ્મણો જ્યાં સુધી જ્યાં નથી જતા તે લોકમાં રુદ્રના ભક્ત લોકો જાય છે. દેવતા, ગંધર્વ, દૈત્ય, યક્ષ, રાક્ષસો પણ આ રુદ્ર ભક્તના લોકમાં નિર્ભય થઈ શકતા નથી. તે રુદ્ર પ્રસન્ન થતા વિષ્ણુપણું, ઇન્દ્રપણું અને દેવતાઓ ની સાથે અમરપણાને તેમજ ત્રિલોક્યના અધિપતિપણાને પણ આપી શકે છે. હે શ્રેષ્ઠ વ્રતવાળા મુનિઓ, રુદ્ર ભક્તના નિવાસ સ્થાન ઘણા છે, ને રુદ્રની ભક્તિવાળા મોટા બ્રાહ્મણો શિવના સ્થાનમાં જાય છે અથવા શિવરૂપ કલ્યાણકારી મોક્ષ પામે છે. જે લોકો અપવિત્ર, મલિન અને પાપ કરનારા છે તેઓ અને શુદ્ધ ભાવનાવાળા બ્રાહ્મણો મોટી શક્તિવાળા દેવતાઓના ઈશ્વર આદિદેવ મહાદેવનું દર્શન કરે છે તથા જે લોકો સદા રુદ્રનું સ્મરણ કરે છે તેમને કોઈથી ભય થતો નથી. પાપ કર્મમાં ચરણી છતાં પણ જે લોકો નિરંતર દેવના દેવ મહાદેવનું કીર્તન કરે છે તેઓ મોહ પામતા નથી. દેવના દેવ મહાદેવના કીર્તનથી બ્રાહ્મણ હોય તો તેજસ્વી થઈ સર્વ પાપથી મુક્ત થઈ રુદ્ર લોકને પામે છે. જે નિપુણ પુરુષ ત્રણ કાળમાં હે રુદ્ર એમ કહે છે તે નીલકંઠના કીર્તનના મહાત્મ્યથી સર્વ પાપથી મુક્ત થાય છે. સર્વ સારા લક્ષણ વગરનો તમામ પાપથી યુક્ત છતાં પણ જો શુદ્ધ ભાવથી શિવનો આશ્રય કરી રહ્યો હોય તો સર્વ પ્રકારના પાપને તરી જાય છે. સંસારમાં ફરનારા લોકોને પાપરૂપી ઉત્પત્તિ સ્થાનમાં જેવો ભય થાય છે તેવો ભય મહાદેવને શરણે ગયેલાને થતો નથી. જે લોકો મનથી પણ શિવને શરણ જવાનું ચિંતવન કરે છે તે સર્વ પાપને શુદ્ધ થઈ દેવની સાથે રમે છે. જે લોકો નિત્ય અગ્નિહોત્ર અને સારી દક્ષિણાવાળા યજ્ઞો કરે છે તે લોકો પણ એ બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ રુદ્ર ભક્તના 16મા ભાગને પણ યોગ્ય થતા નથી. ધ્યાનમાં ઉદ્યમ વાળા સર્વ લોકમાં પણ મોક્ષની ઈચ્છા રાખનારા મહાદેવની કૃપાથી પરમ ગતિને પામે છે. સાંખી યોગ્યની ઉત્પત્તિ કરનાર યથાર્થ સાંખ્ય યોગથી પામવા યોગ્ય અખંડ સર્વ ઠેકાણે પરિપૂર્ણ નિશ્ચળ તથા અવિનાશી વિરૂપાક્ષને પામ્યા વિના સિવાય બીજી સિદ્ધિઓ ઈચ્છા કોણ કરે. જે તીર્થના તીર્થરૂપ અને મંગળના મંગળરૂપ તથા જે પવિત્ર છે તે ઈશ્વરને શરણે હું જાઉં છું. સર્વ પ્રાણીઓના પતિ ત્રિલોચન શંકર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલા ઓમકારની સાથે એકતા આપે છે. યથાર્થ આત્મ સાક્ષાત્કારથી પરબ્રહ્મની સાથે અભેદ એટલે એકપણું કરી આપે છે. નિષ્કલ યથાર્થ ઓમકાર જેને અંતે છે તેવી અર્ધ માત્રાથી રહિત યથાર્થ નિર્ગુણ પુરુષના શ્રેષ્ઠ બ્રહ્માંડના સરખું નિરવયવ અને શાંત ન થઈ શકે તેવું વિષ્ણુ શમન કરનારા પરમ શિવના તત્વને આપણે કેમ જાણી શકીએ. જેવી રીતે દૂધમાં ઘીને કાષ્ટમાં અગ્નિ, પૃથ્વીમાં જળ, જળમાં તેજ ને તેજ ચોતરફ જેમ વાયુ રહ્યો છે તેમ બ્રહ્મની
સ્વાત્મ સત્તાથી ઉત્પન્ન થયેલા વશિષ્ઠાધિક સુદ્ધા સુદા જેવા આપણે તેવા જ બીજા સનત કુમાર વગેરે બધા બ્રહ્માના કાર્યરૂપ છીએ. યથાર્થ સર્વનું કારણ બ્રહ્મ છે. જપવા યોગ્ય તે બ્રહ્માને આરંભને સ્તુતિ તથા ઓમ જેની પ્રાપ્તિના અનુમાન રૂપ છે તેવા મહાન મહેશ્વરનું તથા આ કથા પ્રસંગમાં વર્ણન કરું છું. અથવા પ્રકૃતિ રૂપમાં માયાને માયાએ પામેલા પામવા લાયક શિવજીની સ્તુતિ અને હોમ માત્ર જેના અનુમાપક છે તેવા મહાન મહેશ્વર છે. તેમાં પણ વળી અવિનાશી નિરવયો અને જે લિંગરૂપી નિર્દેશન ન કરી શકાય તેવા પરબ્રહ્મનું ધ્યાન કરવું, જે પરબ્રહ્મ વિશે એક ક્ષણમાં મહાહલાલ જેને જીરવ્યું છે તેવા પરમ વિભુ મહેશ્વરને દેવ ગંધર્વ પ્રાણી વર્ગ સિદ્ધ અને યક્ષના અધિપતિઓ અને નાગના રાજાઓ પણ જોઈ શકતા નથી. પરંતુ જે લોકો લિંગ મૂર્તિ બ્રહ્મરૂપ વિરૂપાક્ષ મહેશ્વરનું પૂજન કરે છે તે લોકોને પિતૃ દેવ મનુષ્ય અને નાગ તેમાંના કોઈને ભય થતો નથી. તે લોકો મયપુરીને સ્વપ્ને પણ જોતા નથી. તેમ કુંભીપાક વગેરે નરકોમાં પડતા નથી. તે શિવ સેવક મનુષ્યો ઈચ્છા પ્રમાણે ચાલે તેવા વિમાનમાં બેસીને ફરે છે. જ્યાં ઇન્દ્રલોક છે ત્યાં સર્વે શ્રેષ્ઠ દેવતાઓ થઈ વિચરે છે. ઇતિશ્રી શિવ પુરાણે સનત કુમાર સહિતાય ગુર્જર ભાષાએ સપ્તમો અધ્યાય. અધ્યાય આઠમો. ઋષિઓ કહે છે, હે બ્રહ્મણ, રુદ્રને કેમ પ્રસન્ન કરવાને શે રીતે શિવજી પ્રસન્ન થાય અમે જાણવાની ઈચ્છા રાખીએ છીએ, તે સર્વ અમને કહો. બ્રહ્મા કહે છે, હે બ્રહ્મણ, વિષ્ણુ એ 1,60,800 વર્ષ સુધી ત્રિશુળ હાથમાં રાખનાર મોટા ઈશ્વર મહાદેવનું આરાધન કર્યું ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને વિષ્ણુ શ્રેષ્ઠ વરદાન આપ્યા. હે હરિ, તું મારી ભક્તિથી મારા સરખો બળિયો થઈશ અને સામ આદિ ઉપાયથી શુદ્ધને જીતનાર મોટા ચક્રને ધારણ કરનાર બળવાન થઈશ. એ રીતે ઈશ્વરના પ્રસાદથી પરમ તેજસ્વી અજીત અને બળવાન થઈને સર્વ પૃથ્વીનું રક્ષણ કરે છે. ઈષ્ટ સ્તુતિ પૂજાઓથી તથા વિવિધ પ્રકારના ધ્યાન ધારણા આદિ કર્મથી આરાધન કરેલા શૂલપાણી હિરણ્ય મહાદેવે પ્રસન્ન થઈ બ્રહ્માને 4 મુખવાળા અને સંહાર કરવાની શક્તિવાળા એટલે રુદ્રરૂપ પુત્ર દ્વારા શક્તિવાળા કર્યા છે. દાન શક્તિવાળા, હરી લેવાની શક્તિવાળા, તેમ રક્ષણ કરનાર અને યુગ યુગમાં સંહારની શક્તિવાળા કર્યા છે. દેવ દૈત્યના પિતામહપણું, બ્રહ્માસનનું અખંડ અધિપતિપણું અથવા વેદનું અધિપતિપણું તથા થવાનું અને વર્તમાન કાળનું જગત સર્વ લોકમાં વિચરાચરપણું, 6 અંગ સિદ્ધા, સર્વ વેદ, સર્વ સાંખ્ય અને પરિભાષ સહિત યોગ હે વિપ્રતે સર્વે નિષ્કલપણું અને દિવ્ય બ્રહ્મલોક વગેરે બધું શિવના પ્રસાદથી મને મળેલું છે. પૂર્વે ઇન્દ્રે પણ મોટું પાશુપત નામનું દિવ્ય વ્રત કર્યું હતું. વાયુનો અને જળનો આહાર કરનાર મૃગ ચર્મના વસ્ત્રવાળા દુર્વાસાએ એ વ્રત કર્યું હતું. એવી રીતે સિંગડા સમાન અટ્ટહાસ્યવાળા વિરૂપાક્ષ જટાજૂટવાળા ગજ ચર્મને પહેરનારા પિનાક પાણી પણ શિવ તેમને પ્રસન્ન થયા હતા. ઇન્દ્રને ગણનો અધિપતિ મોટા વ્રજને ધરનાર અને બળિયો કર્યો. વળી યક્ષના રાજા ઇન્દ્રને ગર્વ સ્વર્ગ પણ મળ્યું. એ રીતે ઈશ્વરના પ્રસાદથી વૃત્તને હરનાર ઇન્દ્ર સ્વર્ગમાં હર્ષથી રહે છે. હે દ્વિજો, મારો માનસ પુત્ર સનત કુમાર પણ પહેલા ચંદ્ર તથા સૂર્ય સરખા પ્રકાશવાળા 7,000 વિમાનમાં રહી 1,000 દેવ સ્ત્રીઓથી વિરાય પોતાના તેજથી પ્રકાશિત ચોતરફ વાજિંદ્ર વગાડનારો અને ગાયન કરનારાઓ તેમજ નાચનારાઓથી ઘરાયેલો અસંખ્ય અપ્સરાઓના મધ્યમાં ક્રીડા કરે છે. તે શંકરે આપેલા બળથી ગર્વિત થયેલા હીરાથી જડિત સોનાના શોભાયમાન સર્વ અંગવાળા પુરુષોએ અને પરિમિત
કેરોથી તથા પોતાના તેજથી દેદીપ્યમાન સૂર્ય સરખા પ્રકાશિત પુરુષોએ વીંટળાયેલા સંતકુમાર તે લોકમાં રહેલ છે. વલ્લી જેણે પગથી પર્વતરાજને દબાવી રાખ્યો છે, જે રાજાઓ લોક યાત્રા કરનાર અને યજ્ઞ કરનાર છે, તે તમામ સનતકુમાર પાસે આવીને સર્વ સુશોભિત ઘરમાં રહે છે. સનતકુમાર લોક સ્વર્ગને જીતવાની ઈચ્છા રાખનાર, દૈત્યનો તિરસ્કાર કરનાર અને ભિક્ષન લોકોના ભયને મટાડનાર છે. જે લોકમાં પુષ્પ સમયમાં એટલે કે વસંતાદિકમાં અને ફળમાં પાક સમયમાં ફળ ફૂલને આપનાર વૃક્ષો ફળે ફૂલે છે, તેમ પાક કલાને વિષય મંડપ દ્વારમાં જ કુંભી રહેલા વૃક્ષો પરિપક્વ થાય છે. એ રીતે સનતકુમાર લોક વર્ણન કરી અમે વિવિધ સ્થાનમાં રહેનાર રુદ્રના ગણોનું વર્ણન કહું છું. જે રુદ્રના ગણો પર્વતમાં પ્રતિવાન છે તે પર્વતમાં છે, ને પાતાળમાં પણ કેટલાક આશ્રય કરીને રહેલા છે. તે જે અંતરિક્ષમાં ફરનારા છે તે અંતરિક્ષમાં અને સ્વર્ગમાં પ્રતિવાન સ્વર્ગ રહ્યા છે. જે નક્ષત્ર માર્ગને વિશે પ્રતિવાળા છે તે નક્ષત્ર માર્ગમાં રહ્યા છે. સૂર્ય ચંદ્રની કલામાં વધઘટ કરનારા જે રાહુ વગેરે છે તે સૂર્ય ચંદ્રને ગળે છે તે ત્યાં રહે છે. બીજા જે સાંખ્ય યોગને અનુસરનારા છે તેઓ પોતાના સ્થાનમાં રહેલા છે. તેમજ બીજા કેટલાક મહાબુદ્ધિ દેવતા દેવના દેવ મહાદેવના પડખામાં અનેક સંખ્યા વગરના સ્થાવર જંગમ પદાર્થ રહ્યા છે. કેટલાક રુદ્રગણો નાકમાંથી ભળતા અગ્નિ સરખા શ્વાસોચ્છ્વાસ લે છે ને તે કોઈથી ભય પામતા નથી. રુદ્રગણના પડખાના ભાગમાં દિવ્ય ઘરો તથા સર્વ જાતના દિવ્ય વૃક્ષો રહ્યા છે. રુદ્રના પડખામાં રહેનારા ગણો ડોલર ચંદ્રમાને રાત્રિ વિકાસી કમલ સરખા ઉજ્જવળ તથા પદ્મના સુગંધીવાળી માલાની સુગંધ લે છે. ચોતરફ દોડી રહ્યા છે અને ગણ રુદ્રગણોનો પોતપોતાના શરીર જે વર્ણનો જુદો જુદો ફેરફાર છે તે જ માત્ર તે ગણોને ઓળખવાના ચિહ્નની નિશાની દેખાય છે. એક એક ગણનું શરીર સરખું મળતું આવે છે, માટે તે વર્ણ વિશે જ ભિન્ન ગણને વર્ણ વિશેષ જ ભિન્ન ગણને આભાસવાને પ્રમાણ સમાન છે, તે સિવાય બીજું નથી. જેમ ગ્રહોથી સૂર્ય વીંટળાયેલ છે તેમ મેરુ અને મંદ્રાચલ સરખા ગણોથી શંકર વીંટળાયેલા છે. દેવના ઈશ્વર સનતકુમાર ગણના અધિપતિ મહાત્મા શંકરને નિત્ય પ્રણામ કરે છે. એ રીતે અપરિમિત તેજસ્વી ઉગ્ર પરાક્રમી શંકરનું તથા સનતકુમારનું ચરિત્ર મેં તમને કહ્યું. જે મનુષ્ય શુદ્ધ મનથી પ્રયત્નવાળા થઈને પણ પર્વને વિષે ગણ સંખ્યાનો પાઠ કરે તો વા સદા શુદ્ધ મનથી સ્મરણ કરે વા સાંભળે તે સર્વ કામને પ્રાપ્ત થઈ મોક્ષને પામે છે. તેમજ કરોડો વર્ષ સુધી રુદ્રલોકમાં રહે છે. જે માણસ ઋતુ સમયમાં સ્ત્રીઓને ઉપર કહેલી સંખ્યા ગણ સંખ્યાને કઈ સંભળાવે તે પુરુષ અમોઘ વીર્યવાળા થાય છે. સંગ્રામમાં જય મેળવે છે. બ્રહ્મ ભોજન વખતે જે માણસ બ્રાહ્મણની સન્મુખ શ્રદ્ધાયુક્ત તથા જીતેન્દ્રિય થઈ નિત્ય પાઠ કરે તેનો 100 રુદ્ર જપનું ફળ મળે છે. તેમજ તે પાઠ કરનારા 1 કરોડ વેદ પાઠના સમગ્ર ફળને પામે છે. નિત્ય પવિત્ર ગણ સંખ્યાનો પાઠ કરનારા મનુષ્ય અત્યંત પાપયુક્ત હોય તો પણ રુદ્રના લોકમાં જાય છે. ઉદાર મનવાળો જે મનુષ્ય પ્રાતકાળમાં ઉઠી આ ગણ સંખ્યાનું ભક્તિથી શ્રવણ કરે તે સર્વ પાપથી મુક્ત થાય છે. હવે ભક્તિના અભાવથી તે ફળની પ્રાપ્તિ થતી નથી. તેટલા માટે ઇતિહાસ કહું છું. સર્વશાસ્ત્રમાં કુશળ દેવના કરતા બ્રહ્માને ભગવાન સનતકુમારે આ પ્રમાણે વિધિપૂર્વક વચન કહ્યા હતા. પૂર્વે સિદ્ધિને જોનારા સિદ્ધ લોકો ગર્વિત થયા હતા. તેટલા માટે અહંકારના પરાભાવથી શ્રેષ્ઠ તત્વ જાણી શક્યા નહીં. પૂર્વે ઊંચા રહેલા શંકરના તેજોમય ત્રીજા નેત્રને જોઈ મારા પિતા બ્રહ્મા અને વિષ્ણુ વગેરે યોગ્યતાને પ્રાપ્ત થયેલા છે. તે દેવના દેવ મહાદેવે તેમને ઉત્તમ લોકમાં રાખ્યા છે. આ વિષયમાં હું કંઈક
વધારે કહી શકતો નથી. બ્રહ્મા દેવતાઓને કહે છે કે એ દેવતાઓ આવી રીતે સંભર થયેલા પુત્ર સનત કુમાર મને જોઈ નીચે પ્રમાણે કહેવા લાગ્યા. સનત કુમાર કહે છે, હે પિતા, તમારું કલ્યાણ થાવ, પરંતુ ભક્તિહીન અજ્ઞાની લોકોથી હું કંટાળી ગયો છું, કેમ કે તેવા લોકોને પણ હંમેશા સારા પ્રકારના વિમાનો અને રત્નો મળ્યા છે, માટે તે દુઃખના સંતાપથી હું દેહનો ત્યાગ કરીશ. સુત કહે છે, હે સૌનકાદિક ઋષિઓ, આ પ્રમાણે પુત્રના વચન સાંભળી બ્રહ્મા ધ્યાન યોગથી આત્મવિચાર કરવા કરતા જોવા લાગ્યા કે સનત કુમાર સંસારના પારથી મુક્ત છે, એમ જાણી ઘણી ખુશી થઈ. આસનથી ઉઠી હાથ જોડી નમ્રતાપૂર્વક ઉભા રહી પંચમુખવાળા સર્વ પ્રાણીની ઉત્પત્તિ તથા નાશ કરનાર અવિનાશી મહાદેવને નમસ્કાર કરી મહા તેજસ્વી લોકના પિતામહ બ્રહ્મા કહેવા લાગ્યા કે મહાદેવ સમર્થના પણ સ્વામી છે, તેનાથી આ સર્વ સ્થાવર જંગમ જગત ઉત્પન્ન થયું છે, માટે સર્વેશ્વર સ્વેચ્છા માત્રથી થોડું કાર્ય કરનાર મનુષ્યને પણ મોટું ફળ આપે છે. યોગેશ્વરમાં પણ મહાન યોગેશ્વર એવા અંબિકાના પતિ છે. પૂર્વે નંદીમુખ નામના ગણને જોઈ દેવના દેવ બ્રહ્માએ કહ્યું હતું કે પુત્રનો શોક કરવો નહીં, કારણ કે પૃથ્વીમાં હાજર અમર કોણ રહ્યો છે. વળી મોટો ઈશ્વર મહાદેવ અનુગ્રહ કરનારા છે, તેણે પ્રસન્ન થઈને દુર્લભ દિવ્ય લોક વગેરે પરમ પદ દેખાડ્યું છે. વિષ્ણુએ કહેલા ગણો પણ ગણના અધિપતિપણાને પામ્યા છે, એ રીતે અજ્ઞાની લોકોના ગણના અધિપતિપણાના ફળને કહ્યું. હવે રુદ્ર ભક્તના પરમ ફળને કહું છું. મહાદેવની ભક્તિમાં પરાયણ પુરુષ સંસારના ભયથી મુક્ત થાય છે ને તેને આત્મ સ્વરૂપની સ્મરણ શક્તિ પણ સદા રહે છે. જે સ્થાનને રુદ્ર ભક્ત લોકો પામે છે તે સ્થાનને બ્રહ્મચારી કે કોઈ બીજા અપવિત્ર બુદ્ધિવાળા પામતા નથી, તે પરમ પદમાં અત્યંત સુખ છે. હવે સનત કુમારને તે સ્થાનમાં જવા માટે બ્રહ્મા આજ્ઞા કરે છે. બ્રહ્મા કહે છે, હે પુત્ર, તું ઈશ્વરને શરણે જા, તે ઈશ્વર તને યોગનો ઉપદેશ દેશે. આત્મ સાક્ષાત્કાર પર્યંત તે મહાન દેવનું આરાધન કર, કારણ કે કલ્યાણરૂપ ગણનું જે અધિપતિપણું પૂર્વે વિષ્ણુએ મળેલું છે તે મહાદેવ તને આપશે. પ્રયત્નવાન થઈ જપ કરનારા તને શંકરના દર્શન થશે. બ્રહ્માના વચન સાંભળી યત્નવાન સનત કુમાર મનમાં શિવ તત્વનો જપ કરવા લાગ્યા. સનત કુમારે કરેલી સારા પ્રકારની સ્તુતિઓથી ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ વગેરેના મંત્રોથી પ્રસન્ન થયેલા શિલ્પાણી મહેશ્વર શિવજી પ્રસન્ન થયા અને સન્મુખમાં આવી ઉભા રહ્યા. ઉદાર અંતકરણ વાળા દેવના પણ દેવ શિવની પ્રદક્ષિણા કરનાર બ્રહ્માએ બોધ કરેલા સનત કુમાર મહાદેવ શિવજીની પાસે ઉભા રહી શિવના અષ્ટોત્તર સતનામથી સ્તુતિ કરવા લાગ્યા. ચરાચર પ્રાણીઓમાં પ્રીતિથી ચરનાર, ધર્મનિષ્ઠ અને વરદાન આપનાર આપ છો તેવા શ્રેષ્ઠ આપ ઈશ્વરને નમસ્કાર કરું છું. જગતના પોષણ કરનારા ગિરીશને યમરૂપ એવા આપને હું પ્રણામ કરું છું. જગતની ઉત્પત્તિ સ્થિતિને લય કરનાર જીતેન્દ્રિય અને દેવતાના ઈશ્વર છો. સાંખ્ય યોગના અધિષ્ઠાતા લીલા માત્રથી કુમાર રૂપ અને કમલ નેત્ર છો. સેંકડો સૂર્ય સરખો પ્રકાશિત બીજું અગ્નિનું જેને નેત્ર છે તેવા સુંદર નેત્રથી શોભાયમાન આપ ચતુર્મુખી યથાર્થ અઘોર મૂર્તિ છો. ચાર યુગો જેમના અવયવ રૂપ છે, ચાર દાઢ વાળા, ચાર ભુજા વાળા અને તમે ચાર યુગમાં સિદ્ધ છો. ચાર વ્યૂર મૂર્તિ વાળા, ચાર મુખ વાળા, ચાર નેત્ર વાળા, ઋગ્વેગ, યજુર્વેગ, સામવેગ ને અથર્વવેગ જેમને પ્રસન્ન કરવામાં ચાર માર્ગો છે તેવા વાયુ કાલ અગ્નિ રુદ્રરૂપ દિગંબર ઇન્દ્રરૂપ સાગર રૂપ ધર્મ ને અધર્મના ફલરૂપ સુખ દુઃખથી મરણ થયેલા જીવોના ઈશ્વર રૂપ પરમાત્મા છો. કાર્તિક સ્વામી રૂપ કલ્યાણ કરનાર શ્રી કંઠ અને કલેશનો નાશ કરનાર છો, તેમજ વિષ્ણુને વરદાન દેનાર અને સમુદ્રના વડવાનલ રૂપ આપ છો. દેવ દૈત્યને જીતનારા અને
દેવ દૈત્યમાં પરાયણ છો, જટાજુટ ધારી સુલપાણી અજન્મા અને પરમ ગતિ રૂપ છો, તેમ પરમેશ તપસ્વી લોકોના પરમ તત્વ રૂપ અને પરમ પદરૂપ છો, લોકોના ઉચ્ચ નીચ ભાવને જાણનારા સર્વ કાળમાં સર્વ સૂર્ય રૂપ છો, શ્યામ અંગવાળા, શ્વેત અંગવાળા અને શ્યામ લોચન વાળા આપને પ્રણામ કરું છું. નાભિકમળમાં રહેલા બ્રહ્મરૂપ તમે સદા બ્રહ્માની સ્તુતિ કરાયેલા છો. શ્યામ ઉગ્ર જટાવાન સ્વભાવમાન સંઘ ચક્ર ને ગદાને ધરનાર છો. ગૃહસ્થ બ્રહ્મચારી વાનપ્રસ્થ ને ભિક્ષુક યથાર્થ સંન્યાસી રૂપ આપ છો. ઋગ્વેદ યજુર્વેદ સામવેદ કલ્પ ઉપનિષદ તથા મંત્રોના અને શ્રેષ્ઠ અથર્વવેદના પણ ઉત્પત્તિ સ્થાનક રૂપ આપ છો. સર્વ લોકના ઈશ્વર, સર્વના સંભવ સ્થાન રૂપ, સર્વ સમર્થ દેવ એવા અને તમને પ્રણામ કરું છું. હજારો બ્રહ્માંડ ને ધારણ કરનારા પશુપતિ આપ છો કે જેને પામવામાં બહારના પૂજા અને ભયંકર ધ્યાન વગેરે લાખો ઉપાયો છે. તેવા ભૂત ભવિષ્ય ને પરમ વર્તમાન કાળ સર્વરૂપ આપ છો. આપના શરીરમાંથી સનાતન શ્લોક ઉત્પન્ન થાય છે અને તે લોકો આપની ગતિ એટલે કે વચનને જાણતા નથી. યોગના ઈશ્વર મહાયોગી એવા યોગેશ્વરને નમસ્કાર કરું છું. એવી રીતે સ્તુતિ કરાયેલા મહેશ્વર પ્રગટ થઈ અર્થી પાસે આવીને દ્રષ્ટિથી સાક્ષાત દેખાયા. કમલલાલ ધારણ કરેલા દંડધારી ચંદ્રશેખર વાઘના ચામડાના વસ્ત્ર પહેરનાર, સિંહ ચર્મને ઓઢનાર, નાગની જનોઈ વાળા, રુદ્રાક્ષ ની માળાથી સુશોભિત જટાવાળા, શિખંડી ખટવાંગી પટ્ટીશ વ્રજ્ર અને સૂરને ધરનારા, સાંગ ધનુષ્ય અને મુદ્દરની સાથે બાણને ધારણ કરનારા, સંઘ ચક્ર અને ગદા ધારણ કરનારા, પદ્મ સોલ અને હળના હથિયાર વાળા, ચંદ્રમા અને કાળિયાર મૃગના ચર્મને ધારણ કરનારા, ખપ્પર વાળા ઘોર પાપને ધરનાર, નંદી ઉપર ચડેલા ગણોથી વિટળાયેલા સૂળધારી નંદકેશ્વર નાગના ગણી આગળથી જેમને રસ્તો બતાવેલા છે તેવા પ્રભુ શિવજી સમર્થ ઐશ્વર્યવાન દેવ પોતે સૂર્ય અગ્નિ અને ચંદ્રમા યુક્ત નેત્રથી જોવા લાગ્યા. વળી ભગવાન શિવજી બોલ્યા, એ દ્વિજમાં શ્રેષ્ઠ સનતકુમાર, તમે મારા સામુ જુઓ, હું તમને પ્રસન્ન થયો છું. એ દ્વિજ, તમે અતિ શુદ્ધ અને દ્રઢ વ્રત વાળા છો, તમારું કલ્યાણ થશે. મારી પાસેથી ઈચ્છિત વરદાન માગો, તમે મારી કૃપાથી કલ્યાણ પામશો. આ વચન પ્રસન્ન થઈને હું તમને કહું છું. સનતકુમાર કહે છે, હે મહાદેવ, આપ મહેશ્વરના સદા હું દર્શન કરું એ જ મારે વરદાન રૂપ છે. પૂર્વે બ્રહ્માએ મને યથાશક્તિ રીતે આપનું રહસ્ય મહાત્મ્ય કહેલું છે. હે નાથ, જો આપને મારો અનુગ્રહ કરવો હોય અને વરદાન દેવું હોય તો માત્ર એટલું જ કે નિરંતર આપ મહેશ્વરમાં હે દેવેશ અખંડ ભક્તિ યથાર્થ આસક્ત રહો, તેમજ જે કાંઈ બીજું વિષયાધિક મારા મનથી ચિંતવાયું હોય તે ક્ષમા કરશો, કે જે મનથી કામ લોભ થાય છે તે લોભાદિકથી હર્ષખેત તથા હોય હર્ષખેત થાય હોય તે માફ કરવા, સર્વ ઇન્દ્રિયા જન્ય પાપ ને માનસિક પાપ ક્ષમા કરશો. પ્રણામ સમયે સમાન ઉદાન વ્યાન આદિ વાયુના રોકવા વગેરે આપથી ભેદવાળી યથાર્થ આપના સ્વરૂપથી ભિન્ન વસ્તુ મનમાં સ્ફૂરી હોય તો તે ક્ષમા કરવું, કેમ કે નિર્મળ મનવાળા નથી, તેમના તર્પણાધિક કર્મને દેવતા ગ્રહણ કરતા નથી. મારું મન કદી આપનાથી જુદું જણાયું તો તેમાં આપનો શોધ, કારણ પ્રાણી માત્ર ઉત્પત્તિ કાળથી જે જગતમાં કરતા બ્રહ્મા છે, માટે તે મહેશનું પૂજન કરવું નહીં તેમ નથી. બ્રહ્માને પણ તમે કર્યા છે, પરંતુ બ્રહ્મા થવાનું ઈચ્છતો નથી, કેમ કે બ્રહ્મા સન્માં પણ આપના ભજનમાં અંતરાય થાય તો તેમાં મને ઉત્સાહ નથી. નાગ, ગંધર્વ, પિશાચ, યક્ષ અને રાક્ષસ તમે કર્યા છે ને આપ તે રૂપ છો. હે પ્રભુ, સર્વ જગત રૂપ આપ છો, આપના વિના મન વચન અને કર્મથી હું બીજા
નો ભક્ત નથી તે સનત કુમારના એવા વચનો સાંભળી પાર્વતી પતિ મહેશ્વર સર્વ પ્રાણીઓના પતિ મહાન દેવ શિવજી બોલ્યા, એ મોટા યોગેશ્વર તમારું કલ્યાણ થશે તથા તમે મોટા મુનિઓના પતિ થશો, મારા તમામ નામો તમને વચન ગોચર થશે, સારાંશ તમે સર્વ નામને જાણી શકશો ને કહી શકશો મારા લોકોના, પણ ગુપ્ત નામ કે જે સારી રીતે સંસાર વાળા છે તે સર્વને તત્વથી જાણશો, તેમાં કોઈ વિચાર જેવું નથી, પરાશર્ય નામ વિખ્યાત મહા તપસ્વી દીર્ઘદર્શી ધર્માત્માને જ્ઞાનવાન વેદવ્યાસ ઉત્પન્ન થશે, તે કમળ નેત્ર વ્યાસ તમારા શિષ્ય થશે, તે તમારી પાસેથી નિર્મળ શુદ્ધ અને ચંદ્ર સરખી ક્રાંતિ વાળું ઉજ્જવળ જ્ઞાન લેશે, ઈચ્છા પ્રમાણે ચાલે તેવા અમૂલ્ય રત્ન જડેલા અને મોતીની માળાથી શણગારેલા સુવર્ણમય ઝાલરથી વીંટળાયેલા સોનાની વેદીઓ રચી છે, તેમાં દિવ્ય સુગંધિત દીપોથી સુવાસિત ધ્વજા પતાકાથી શોભતા તેમજ દેવતા દૈત્યોના વડે સેવાયેલા દિવ્ય રથથી અને સૂર્ય સરખા પ્રકાશિત અને સર્વ લોકમાં ઉજ્જવળ મારી આજ્ઞાથી તમારું ઐશ્વર્ય અક્ષર દેવ દૈત્યોના પૂજ્ય વિમાનથી ને રથથી તે વ્યાસ સુદ્ધા મારા લોકમાં જશો, તે મારા લોકમાં થશે એમ કહીને ભગવાન મહાદેવ ત્યાં અંતર ધ્યાન થયા. ઇતિ શ્રી શિવ પુરાણે સનત કુમાર સહિતાય ગુર્જર ભાષાએ અષ્ટમ અધ્યાય. અધ્યાય નમો. સનત કુમાર કહે છે, એવી રીતે મહાદેવજી મારા દિવ્ય દેહ પામેલા બ્રહ્માના પુત્ર પાર્વતીના પુત્ર સમાન સનતકુમાર ત્રણ લોકમાં ફરવા લાગ્યા. એ શિવજી દેવોની શક્તિવાળા અને યુગ યુગમાં સંહાર કરવાની શક્તિવાળા છે. ઈશાન મહાત્માને અખંડ ત્રિકાળનું જ્ઞાન છે. પાર્વતી પતિ યજ્ઞના આધીશ મહાદેવ કાળ રૂપ છે. શિવજી તો હોતા રૂપ અને હોમના દ્રવ્ય રૂપ છે. એવી રીતે યજ્ઞના જાણનાર કહે છે, ઇન્દ્રિયના અર્થ શબ્દ સ્પર્શાદિકમાં પ્રવર્તે છે, તે સર્વ મહેશ્વર રૂપ છે. યથાર્થ જેની સત્તાથી ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરી શકે છે, જ્ઞાન જેનું પ્રાપ્તિનું પરમ સાધન છે, તેવા તે શિવ નિર્મળ પ્રશાંત બ્રહ્મ રૂપ છે. સ્થુલ સૂક્ષ્મ કાર્ય કારણ જ્ઞાન અને અજ્ઞાન સાંખ્ય યોગ અને વેદાંત શાસ્ત્રને જાણે છે. યથાર્થ તે આ સર્વ જગતને શિવરૂપ જુએ છે. વળી તે જ્ઞાનથી શુદ્ધ અને પ્રાણાયામથી જેમણે ઇન્દ્રિયોને જીતનારા જ્ઞાનીઓ યોગીના પરમ પદરૂપ ઓમકારનું ધ્યાન કરે છે. યોગનું ચિંતવન કરનારા જ્ઞાનીઓ નિત્ય અનુષ્ઠાન વિધિરૂપ યોગશાસ્ત્ર રૂપ સંસારથી મોક્ષ આપનારા ઈશ્વરને તપના પ્રસાદથી મેળવે છે. યોગના અભ્યાસથી જેમના અંતઃકરણો શુદ્ધ છે તેવા યોગીઓ તે સેંકડો દેવતાઓને પણ દુર્લભ એવા યોગી ધર્મનો ત્યાગ કરીને નિશ્ચળ નિર્મળ અને અભેદવાળા અદ્વૈતથી ભાવનાવાળા વ્રતનું આચરણ કરે છે. તેઓ શિવના મુખમાં પ્રવેશ કરે છે, યથાર્થ શિવ સ્વરૂપમાં લય પામે છે, જેને માટે સ્તુતિ આ પ્રમાણે કહે છે, યથા નધ સ્તમાદા, જેવી રીતે પ્રવાહવાળી નદીઓ નામરૂપને છોડી સમુદ્રમાં લય પામે છે, તેવી રીતે વિદ્વાન પુરુષ નામ રૂપથી મુક્ત થઈ પરાગ પર દિવ્ય પુરુષને પામે છે. જેવી રીતે મોટા સરોવરમાં રહેલું કમળ જળથી લેપાતું નથી, તેવી રીતે જ્ઞાન ઉત્પન્ન થતા વિદ્વાન પુરુષ કરેલા કર્મથી લિપ્ત થતો નથી. આમ શિવ સંબંધી શ્રેષ્ઠ સ્તુતિ છે. માટે આ ગુપ્ત શિવ તત્વને સાંભળે તે મોટા પાપથી પણ લેપાતો નથી. એવી રીતે ધર્મ પ્રિય ઋષિઓ તે સાંભળી સર્વ બ્રહ્માના પગમાં પડીને સભામાં બોલ્યા, હે દેવ, તમે શ્રેષ્ઠ ધર્મરૂપ અને પરમ પદરૂપ શિવનું ધ્યાન કહ્યું, હવે અમને આજ્ઞા આપો, અમે ઈચ્છા રહિત થઈ સ્વસ્થાને જઈએ. એ પછી સારા વ્રતવાળા મુનિઓએ શિવજીના હૃદયને પ્યારા એવા જપવા લાયક ઓમકાર આદિ સ્તવનોથી ધૂપથી વિવિધ પ્રકારના ગીત વાજિંત્ર યુક્ત સ્તોત્રોથી અને અલંકારથી શિવજીનું આરાધન કર્યું. વળી ડાબી જમણી પ્રદક્ષિણાથી
જેના વામ ભાગમાં દેવી પાર્વતીજી બિરાજે છે તેવા મહાદેવનું આરાધન કર્યું. જેવી રીતે શુદ્ધ અંતઃકરણ વાળા યોગીઓને સાંખ્ય યોગથી મુક્ત થાય છે તેવી રીતે જ્ઞાનથી તપથી ચિંતવનથી અને વિવિધ પ્રકારના બીજા સાધનોથી મુક્ત થતો નથી. એવી રીતે ઋષિઓથી પૂજાયેલા શિવે ઋષિઓને યોગ્ય વરદાનો આપ્યા. એવી રીતે નિશ્ચય અવિનાશી મહેશ્વરમાં જે બીજા ભક્તિમાન લોકોને પણ કામના પ્રમાણે શંકરે મનોવાંછિત વરદાનો આપ્યા છે એ પ્રમાણે સર્વ કામના વરદાનમાં શ્રેષ્ઠ મહાદેવજી સર્વ પ્રકારે ભક્ત વત્સલ છે. સર્વ વર્ણમાં દયા રાખનાર સર્વ તીર્થમય અવિનાશી ઈશ્વર છે. જે પુરુષ ત્રણ રાત્રિ પણ અવિનાશી નિશ્ચળ ઈશ્વરની ભક્તિ કરે છે તેમની પણ મનોવાંછિત કામનાને પૂર્ણ કરે છે. જો કદી વિષય વાસનાથી આકુર્ચિત વાળો એક ક્ષણ પણ પરમ શિવનું પૂજન કરે તો તેનું કર્મ નિષ્ફળ થતું નથી. વળી શુદ્ધ અંતઃકરણ વાળા પુરુષોની બુદ્ધિ કદી વિષય ભોગથી ઈચ્છાથી કલેશ પામે તો તે વિદ્વાનો સૂક્ષ્મ યોગ મૂર્તિમાં લય પામે છે. એટલે યોગ જનિત કાયામાં પ્રવેશ પામતા તે શરીરથી કરેલા કર્મ લોપાતા નથી. માટે પરમ શિવનો આશ્રય કરનારા લોકો પ્રખ્યાત રજોગુણ રહિત અને નિર્દોષ થાય છે. આ બ્રહ્મ ગીતા યતિઓ માટે બ્રહ્માએ કહેલી છે. બ્રહ્મણ જે પુરુષ આ બ્રહ્મ ગીતાનો નિત્ય પાઠ કરે યા હંમેશા સાંભળે તે અથવા જે બ્રાહ્મણ હંમેશા દેવ મંદિરમાં કે બ્રાહ્મણની સમીપ નિત્ય પાઠ કરે તે પણ રુદ્રલોકમાં જાય છે. એવી રીતે સદા પાઠ કરનાર મનુષ્યના સર્વ કાર્ય સિદ્ધ થાય છે. જે મહાદેવના ભક્ત એવી રીતે પ્રયત્નવાળા થઈને આ શિવ તત્વનો સમગ્ર અર્થ જાણી પાઠ કરે છે તે પુરુષ જરા અન્ન અને જન્મ મરણ તે પુરુષ જરા અન્ન અને જન્મ સ્મરણના બંધનથી મુક્ત કલેશ રહિત થઈને પરમ શિવને પામે છે. ઇતિ શ્રી મહાપુરાણે સનત કુમાર સંહિતાય ગુર્જર ભાષાય બ્રહ્મ ગીતા નામ 9મો અધ્યાય અધ્યાય 10મો. વ્યાસજી કહે છે, હે મહામુનિ, બ્રહ્મલોક વિષ્ણુલોક રુદ્રનું ઉત્તમ ભુવન તમારી પાસેથી હું વિસ્તાર સહિત જાણવાની ઈચ્છા રાખું છું. સનત કુમાર કહે છે, હે વ્યાસજી, ચોતરફ હજારો નદીના ઝરણાથી યુક્ત મેરો 88,000 યોજનનો છે. તેમજ હે બ્રહ્મન, તેટલો જ ઊંચો ભૂગોળના રૂપથી રહેલો છે. સોનાનો સરખી ક્રાંતિવાળા દેવતાઓનો ગિરી શ્રેષ્ઠ ગિરી પાતાળને વ્યાપતા આડો ઊંચો અને ફેલાયેલો રહ્યો છે. તે પર્વતના શિખરે તથા નાના પ્રકારના ફૂલોથી વિવિધ વિચિત્ર દેખાતા પોયરા અને ગુફાઓમાં મોરની મધુર વાણી યથાર્થ મનોહર શબ્દો થઈ રહ્યા છે. બૈરુંડ સુવર્ણ યુદ્ધ અને ચકોરથી યુક્ત હાથીઓમાં ટોળાથી વ્યાપ્ત મદના ગંધથી વ્યાપ્ત થયેલા વાઘ રીંછ અને પક્ષીઓના સ્થાનોમાં મધુર શબ્દો સંભળાય છે. સુંદર રૂપવાળા રૂપવાન સિંહોના ચિત્રોથી મહેલના સ્તંભો શોભી રહ્યા છે. દેવતાઓના સુશોભિત પર્વતમાં દેવતાઓના મુખ્ય ગણ અને કુબેર આદિ યક્ષના સમુદાયો ચોતરફ ક્રીડા કરે છે. તે પર્વતમાં ચિત્રસેન આદિ ગંધર્વો હર્ષવાન થઈ વિદ્યાધર શુદ્ધા સાથે મળી હર્ષ સાથે સુખથી વિચરે છે. હા હા હુ અને તુમરુ આદિ ગંધર્વો વિશ્વાસ શુદ્ધા સાથે મળી હર્ષયુક્ત થઈ વિચરે છે. ફુવારાના જળથી ધારાઓમાં વરસાદની ક્રાંતિથી મોરો શબ્દ કરી રહ્યા છે. તે પાણીની ધારાઓ ચાંદની રાતથી ઉત્તમ નદીઓની માફક ચંદ્રમાના કિરણ સરખી અત્યંત ઉજળી દેખાય છે. જે ઠેકાણે ગંગા પડે છે તે ઠેકાણે રહેલા દેવતાના કુળો ચોતરફ જાણે પોતાને વિશે ઉદય પામ્યા હોય તેમ ભાસે છે. તે મેરુને પ્રાપ્ત થઈ બહુ જ મોટા સુવર્ણમય સર્વ પ્રાણીઓ વધેલા છે. તેઓ પ્રમાણ વગરના મેરુના શિખર પર રહ્યા છે. જે મેરુમાં પવિત્ર મંદ અને મધુર સુગંધી વાયુ વાય છે તેના પર શ્રેષ્ઠ પર્વ સ્વર્ગ છે. તેને દેવતાઓ પણ
પામી શકતા નથી તે મેરુને પડખે સૂર્ય વગેરે ગ્રહો ચોતરો ફરે છે. એ રીતે પુરાણના સિદ્ધાંતને અનુસરીને તે પર્વતના મસ્તક પર રહેલા લોકોનું વર્ણન કહ્યું છે. મેરુ પર્વતના શિખર પર રહેલા તે સ્વર્ગને વિશે સૂર્ય પ્રકાશિત થઈ શકતો નથી, તેમજ ચંદ્ર ઇત્યાદિ બીજા ગ્રહો અને સાત ઋષિઓ પણ પ્રકાશિત થઈ શકતા નથી. યથાર્થ તે મેરુ પર્વત એટલો ઊંચો છે કે તેની આસપાસ તે સર્વ ગ્રહો ફરે છે, પણ તે ઠેકાણે માત્ર સુંદર વાયુ જ વાય છે. તે પર વાદળા દેખાતા નથી, વરસાદ વરસતો નથી. તે સ્થાને દેવતા દી મહર્ષિઓ મનથી કલ્પવાને પણ અશક્ય છે, ત્યારે પ્રત્યક્ષ તો ક્યાંથી જોઈ શકે. તે મેરુ પર કર્મની વાસના નિર્મળ કરનાર દેવાદિદેવ મહાત્મા મહાદેવનું કાંચનના સરખી ક્રાંતિવાળું શોભિત વિજય નામનું ભુવન છે. ત્યાં વિજયા નામની નદી છે. તેને વિજય નામનું ભુવન 18,000 યોજનના સોનાના મોટા ગઢથી વિચારેલું છે. તેમાં સારા ધજા પતાકાથી પંક્તિઓથી સુશોભિત સુંદર ઘરો રહેલા છે, તેમજ તે ઘરોમાં હજારો બારણા શોભી રહ્યા છે, જેમાં સારા તેજસ્વી અમિત પરાક્રમી સૂર્ય સરખા પ્રકાશિત હજારો સારા બ્રાહ્મણો રહ્યા છે, જે પુણ્ય કર્મ કરનારા બાળ સૂર્ય સરખા તેજસ્વી જણાય છે, જે વિજય ભુવનમાં રહેલા ઘરોમાં સ્વસ્તિક સર્વત્ર ભદ્ર વગેરે મંડળો કરીને જે રહેલા છે. બારણાઓમાં તોરણ બાંધેલા છે. ફૂલની માળાઓથી શોભતા આંગણાને બારણા પૂર્ણ કુંભો મૂકી રાખેલા છે. મોટી માટીના માળાઓથી મોટી મોતીની માળાઓથી તેને વિવિધ પ્રકારના અગરુના સુગંધી ધૂપોથી પુષ્પના ઉપહારથી અને અતિ સમર્થપણાથી શોભતા દ્વારપાળોથી કિલ્લાથી ઢંકાયેલા બંગલા અને ઘરની હરો હારોથી વિજયપુર શોભી રહ્યું છે. તેમાં કૈલાસના શિખર સરખા ઊંચા બીજા ઊંચા સોનામય હજારો બંગલાના સમુદાયો શોભતા દેખાય છે. તે ભુવનમાં હંમેશા તે ભુવનમાં કેટલાક ઉત્તમ મણિમય બંગલાઓ જ્વાળાની માળા વાળા અગ્નિની માફક પ્રદીપ્ત દેખાય છે, જેઓ શરદ ઋતુમાં સ્પષ્ટ દેખાતા ગ્રહોની માફક દિશાઓને પ્રકાશિત કરે. તે દેવતાઓના શ્રેષ્ઠ ગિરી મેરુ શિવનું મોટું ભવન છે, જે અખંડ ભુવનમાં તમામ પુરુષો શ્રેષ્ઠ સુશોભિત દેખાય છે. તે ભુવન 7,000 સ્તંભવાળું છે, જે 1,000 યોજન ઊંચું છે. હજારો ભૂમિઓથી યુક્ત તેમજ ચોતરફ વનોથી વિટળાયેલા જાળિયા પંક્તિથી અને મોતીની માળાથી શોભિત દેખાય છે. તે ભુવન પૂર્વે ઈશે શિવે ઈચ્છાપૂર્વક રચેલું છે, જેમાં વિચિત્ર પ્રકારના શોભિત મોટા વિશાળ ચિત્રયુક્ત ચક્રવાળા બારણાઓ રહ્યા છે. નાના પ્રકારના રત્નોથી યુક્ત તેમ હજારો ધજા પતાકાથી શોભતા શ્રેષ્ઠ વૃક્ષોના ફળ ફૂલથી યુક્ત પારિજાતના વૃક્ષોથી સોના સરખી ક્રાંતિવાળા કેળોના વનોથી નવી નદી તલાવ અને ખડા ખરબચડાઓથી વાવ અને સરોવરથી જળના ધૂનાઓ અને અનેક પ્રકારના સોપતા દ્રવો અને કુવાથી વિટાળેલા છે. પદ્મ અને ઉત્પલ નામના કમળથી સુગંધમાં મગ્ન અને મદોન્મત ભમરા ગુંજરાવ કરે છે. કંદર્પના નવીન પલ્લવ જેવા શોભી રહ્યા છે. બલાકની પંક્તિ જેમાં ઊંડી રહી છે, તેમજ મોર ચક્રવાત પોપટ અને મેના જેવા જેમાં શબ્દ કરી રહ્યા છે. તે નગરમાં 8 દરવાજા છે. તેમાં સ્ત્રી દ્વાર નામનું પહેલું દ્વાર છે. તેમાં મહાર્ષિદ્ધ રહ્યા છે. પૂર્વ દિશાને વિશે પદ્મની માળાથી શોભિત સેવ રહ્યા છે. પૂરના મધ્ય મંડળમાં રુદ્રના સમગ્ર તપનો નિધિ રહ્યો છે. વળી તે શિવપુરનું લક્ષ્મી દ્વાર છે, જેમાં મેઘના સરખી ક્રાંતિવાળો યથાર્થ શ્યામ વર્ણનો મોટી કાયાવાળો મહાબળવાન શૂલધારી મહાકાલ નામનો ગણ રહ્યો છે. શિવ નામનું પૂર
શિવ નામનો પુર તેની દક્ષિણ બાજુએ રહ્યું છે. તેમાં ગંડકર્ણ નામનો મહાપરાક્રમી ગણ શિવની આજ્ઞાથી રહ્યો છે. તેની સમીપે તે જ દિશાઓમાંથી બીજા બ્રાહ્મણો પણ રહ્યા છે. વળી તે દિશાનું ગણના અધિપતિ મહાત્મા ભીમનાથ પાલન કરે છે. તેમનો પશ્ચિમે જ વારુણ દ્વાર છે, તેમાં નંદીશ્વર રહે છે. તેનું ગણના નાથ મહાબુદ્ધિ હવરજીહો પાલન કરે છે. ઉત્તર દિશામાં જે કીર્તિભા દ્વાર છે તેમાં બ્રાહ્મણો રહ્યા છે, જેના સૂર્ય અને વરુણ સરખા તેજસ્વી મહેશ્વર દ્વારપાલ છે. તે સમર્થ ભગવાન વિચિત્ર પ્રકારના રમકડાઓથી જ્યાં ક્રીડા કરે છે ત્યાં ક્રોધ લોભ જેને જીતેલા છે તેવા જીતેન્દ્રિય લોકો જાય છે. પશુપતિની પરમ ભક્તિથી રુદ્ર ભક્તિમાં પરાયણ વેદયુક્ત શુદ્ધ બુદ્ધિવાળા અને સાંખ્ય યોગમાં કુશળ જે બ્રાહ્મણો છે તેઓ જેઓ ધર્મમાં તત્પર રુદ્રના ભક્ત ઇન્દ્રિયોના કલેશને જીતનારા ન્યાયથી યુદ્ધ કરનાર તેમાં ધર્મપૂર્વક સંગ્રહની સન્મુખ જે અણાયા છે તેઓ ગાયની વધથી રક્ષા કરવામાં મિત્રને માટે તેમજ દેશના પાલન માટે જે ક્ષત્રિયો અણાયા છે તેઓ તે લોકમાં જાય છે. ધર્મમાં પ્રતિવાન સત્યવાદી જીતેન્દ્રિય શિવ અને વિષ્ણુમાં દ્રઢ ભક્તિવાળા બ્રાહ્મણના હિતમાં પ્રતિવાન હજારો ગાયો તેમજ પૃથ્વીને આપનારા સુવર્ણનું દાન આપનારા સર્વોને પ્રિય બોલનારા વેદનું અધ્યયન કરનારા વ્રતાચરણ કરનારા જે લોકો યજ્ઞથી એટલે વાવ કુવા સદાચાર અને ધર્મશાળા ઇત્યાદિથી તેમજ સારી દક્ષિણાવાળા જ્યોતિષ્ટો માયાદી યજ્ઞથી વિધિપૂર્વક ઈશ્વરનું યજન કરે છે તે લોકો ત્યાં જઈ ઘણા વર્ષ ઘણા હર્ષ અને સુખથી વસે છે. 10,000 કલ્પ અને 14,000 વર્ષ સુધી દેવપુરીમાં રહી પાછા પૃથ્વી પર આવી સારા કર્મવાળા ઉત્તમ ફળોમાં પરમ સુખથી જન્મ પામે છે. અતુલ હર્ષવાળા તેઓ ઘણા કાળ સુધી પૃથ્વીની પ્રશંસા કરે છે. હે સોનકાદિક, એ રીતે દેવના દેવ મહાદેવનું સર્વ કામયુક્ત સર્વ સમૃદ્ધિ અને કામનાને આપનાર શિવનું પૂર્વ મેં સંક્ષિપ્તથી તમને કહ્યું. એ રીતે રુદ્રલોકની પ્રધાનતાનું વર્ણન કરી હવે વિષ્ણુ લોકનું વર્ણન કરું છું. રુદ્રલોક પછી રૂપાના શિખર ઉપર રહેલું કમળ પત્ર સરખા નેત્રવાળા વિષ્ણુનું ઉત્તમ ભવન છે, જે શિવજીના સામર્થ્ય કરી સર્વ સંપત્તિ વાળું છે. તેમજ તેમાં ચંદ્રના સ્વચ્છ કિરણ સરખી પ્રભા વાળું પર્વતરાજ મેરુનું શ્રી સાગર નામનું મોટું રૂપામય શિખર રહેલું છે. તે 3,000 યોજનના વિસ્તાર વાળું મોટા રૂપના ગઢથી વિટાળેલું છે. તજા પતાકાની દિવ્ય માળા પંક્તિ વાળા મણિરત્ન યુક્ત વિચિત્ર પ્રકારના સુંદર દરવાજાથી શોભી રહ્યા છે. હજારો રૂપાના દરવાજાઓ વિચિત્ર પ્રકારના મણિઓથી જડેલા છે. વળી જેનો ઉત્તમ મહેલ 2,000 થાંભલાથી શોભી રહ્યો છે. પૂરની મધ્ય મનોહર ધાતુથી શણગારેલા વિષ્ણુપદ નામનું માયામય સ્થાન છે. વિષ્ણુપદ નામના સ્થાનમાં 4 દ્વાર છે. કૈલાસના શિખર સરખા 4 શિખર છે કે જેઓ નાના પ્રકારના રત્નોથી વિટરાયેલા તરેહરવાની રુદ્ર દમલતાઓથી ચોતરફ ઘેરાયેલા છે. વિષ્ણુપદ નામના નગરના ઉપર રહેલા દ્વારમાં શ્યામ રૂપ વાળો પ્રતાપી અંતરના અભિપ્રાયને જાણનાર બળવાન દ્વારપાલ રહ્યો છે. પશ્ચિમ બાજુના દ્વાર પર હરિભદ્ર નામનો મોટી કાયા વાળો વેગમાં વિષ્ણુના સરખો બળિયો દ્વારપાલ રહ્યો છે. શિવપુરમાં મનવાંચિત વિહાર કરનારને યોગ્ય મધુમતી નામની નદી છે, જેમાં સોના સરખા પ્રકાશિત કમળોના નાના પ્રકારના પક્ષીઓ શબ્દ કરી રહ્યા છે. તે પૂરમાં અગ્નિહોત્રમાં પ્રીતિવાળા દેવના દેવત રૂપ મહાદેવનું યજન કરનારા શૈવ અને વિષ્ણુ યાગાદિ કરનારા ક્ષોત્ર સ્માર્ત પરાયણ વિષ્ણુના ભક્ત દ્વિજ લોકો રહે છે. તેમાં ઘણા કાળ સુધી ભયને શોક રહિત થઈને તે પછી મનુષ્ય લોકમાં સારા કુળમાં જન્મ પામે છે. પછી પાછા થોડા
વખતમાં શક્તિપૂર્વક કરેલા સારા કર્મોથી વૃદ્ધિ પામેલા તે લોકમાં જાય છે. એવી રીતે શિવપુરના વર્ણનનો વિસ્તાર ન કરતા માત્ર સંક્ષેપથી કહ્યો, હવે પ્રજાપતિનું સ્થાન કહું છું. તે મેરુ પર્વતનું સુસ્થિત નામનું બીજું ત્રીજું શિખર મણિ અને રત્નના સરખી ક્રાંતિ વાળું છે. તેમાં પદ્મગર્ભ બ્રહ્મનું કમળના આકારનું વિશોક નામનું નગર રહ્યું છે, જેનું પ્રમાણ 2000 યોજનનું છે. વળી જે મણિ ને રત્નમય સોનાના ગઢથી શોભાયમાન છે, તેમાં ચંદ્રમા અને સૂર્યનું સરખું પ્રકાશિત ઉત્તમ પ્રભાના નિદાન રૂપ સારી રીતે વિશાળ વિચિત્ર ત્રણ શિખરોથી શોભી રહ્યું છે. તે પર્વતરાજમાં મહેલો અને નગરોની પંક્તિથી વિચળાયેલું હજારો તાંબલાઓથી સુશોભિત મેળીઓ અટ્ટાલિકાઓ યુક્ત હજારો છાજલીઓથી ચોતરફ વિચળાયેલું હજારો જાળીઓથી શોભતું પંક્તિને આકારે મંદિરોની હારવાળું પોતાના પ્રમાણની બરોબર ચાર બારણાઓથી સુશોભિત અમૂલ્ય અલંકારોથી શણગારેલું સર્વે બાજુએ પુષ્કર વિસ્તાર વાળું ઉત્તમ શ્રી ભવન કહ્યું છે. તેમાં અગ્નિ અને સૂર્ય સરખા પ્રકાશવાળા જળથી ભરેલા પ્રસાદ સરખા શ્યામ દ્વિજમાં શ્રેષ્ઠ શ્રીમાન નામે દ્વારના અધિપતિ પોતે દ્વારના અધ્યક્ષ થઈને રહ્યા છે. ઉત્તમ બાજુના શોભિતા દ્વાર પર સંખ્યા સમયના સરખી લાલ ક્રાંતિવાળા બ્રહ્મયોની નામે પોતે રહ્યા છે, જે અભેદ સ્વરૂપ સ્વસ્વરૂપની ભાવનાથી પર બ્રહ્મમય થઈ રહ્યા છે. તે શ્રેષ્ઠ પૂરમાં સમર્થ વેદ અને સાંખ્ય યોગમાં કુશળ દેવતામાં શ્રેષ્ઠ એવા ભગવાન પ્રજાપતિ ક્રીડા કરે છે. તે પૂરમાં પદ્મ કમળ અને નીલ કમળ યુક્ત સુંદર સોનાની વેણુવાળી અમૃત નામની વિખ્યાત નદી છે, જેનું પાણી તે પૂરમાં રહેલા લોકો હર્ષપૂર્વક થઈ પીએ છે. તે નદીના પાણી પીનાર લોકોને વૃદ્ધાવસ્થા શોક કે પરિશ્રમ થતો નથી. તે પ્રજાપતિના પૂરમાં વેદનું અધ્યયન અને પરિચિંતન કરનારા સુંદર ક્રાંતિવાળા શુભ કર્મ કરનારા સત્યવાદી જીતેન્દ્રિય યજ્ઞ અને દાન કરવામાં આસક્ત તીર્થ કાંઠે રહી ગુરુના હિતમાં પ્રતિવાળા થઈ ભિક્ષા માગીને જે લોકો ગુરુની સેવા કરે છે, તે લોકો જે બ્રાહ્મણો નિત્ય નૈમિતિક ધર્મમાં પ્રીતિવાળા ક્રોધ વગરના તેમજ ધ્યાનમાં પરાયણ અને યોગમાં પ્રીતિયુક્ત છે, તે બ્રાહ્મણો તેમજ જે વિપ્ર લોકો સાંખી યોગમાં ધ્યાનમાં પરાયણ છે, તે વિપ્ર લોકો તેમજ જે શિવને અર્થે જ જે વિશુદ્ધ કર્મનું આચરણ કરે છે, તે લોકોને શિવના પ્રસાદથી મહાન આત્મ સાક્ષાત્કાર થાય છે. વળી તે લોકો શોક અને મોહથી મુક્ત થઈ સુખવાળા થઈ તે શિવના પરમ સ્થાનમાં જઈ હજારો કલ્પ સુધી રહે છે. વળી પુણ્ય કર્મ શેષ રહ્યાથી ભૂલોકમાં આવી વિધિપૂર્વક શિવનું પૂજન કરે છે, તેમજ તે પવિત્ર આચરણવાળા લોકો પરમ સુખ પામે છે. સત્વગુણયુક્ત ક્રોધ અને ઇન્દ્રિયોને જીતનારા તે મહાત્મા લોકો જ્ઞાન વડે પરમ પૂજનીય એવા તે સ્થાનને પામે છે. આ પ્રજાપતિનું સ્થાન સનાતન યથાર્થ અનાદિ કહેલું છે. એ રીતે ઉદાર બુદ્ધિ ગિરિરાજ મેરુના એ શિખરો હે બ્રહ્મર્ષિ મેં તમને કહ્યા, શિવનું વિષ્ણુનું અને પ્રજાપતિનું યથાર્થ બ્રહ્માનું સ્થાન, એ રીતે ત્રણ સ્થાનમાં ગયેલા દેવતાઓના જ્યાં સુધી પુણ્યનો સમુદાય રહે છે ત્યાં સુધી તેમાં તે દેવતાઓ રહે છે. તે પછી પુણ્ય ક્ષીણ થયા બાદ વીજળીની પંક્તિવાળા મેઘ થઈ આકાશમાં રહી ગર્જના કરે છે. કેટલાક દેવતાઓ મોટા ઐશ્વર્ય વાળા ગ્રહ ઉપગ્રહ તારાઓ અને નક્ષત્ર થઈ આકાશમાં રહે છે. તે ભુવનમાં રહેનારા પૂર્ણ મનોરથો વાળા દેવતાઓ ઈચ્છા મુજબ ગતિવાળા થઈ તે ત્યાં ક્રીડા કરે છે. આ બ્રહ્માએ કહેલા આખ્યાનનું જે માણસ પૂનમ અમાવસ્યા વગેરે પર્વ દિવસોમાં પાઠ કરે છે, તે સર્વ કામનાઓને પામી શોક મોહથી મુક્ત થાય છે. હે મુનિન્દ્ર, આ પરમ પવિત્ર કલ્યાણકારી પૂર્ણ આખ્યાન મેં તમને કહ્યું, હે બ્રહ્મણ, આખ્યાનનો જે પાઠ કરે તે કદી મહાપાપ યુક્ત હોય તો પણ શિવના પ્રસાદથી પરમ પદને પામે છે. ઇતિ શ્રી શિવપુરાણે સનત કુમાર સંહિતાય ગુર્જર ભાષાય શિવપુરાણ વર્ણન નામ 10મો અધ્યાય.